અને ઇન્દ્રનીલ રાજ્યગુરુના સમર્થકો વચ્ચે જપાજપીના દ્રશ્યો પણ સર્જાયા, જેમાં પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી તો કેટલીક મહિલાઓ પણ રસ્તા પર ઉતરી આવી છે. તો પોલીસ અને ઇન્દ્રનીલ રાજ્યગુરુના સમર્થકો વચ્ચે જપાજપીના દ્રશ્યો થયા ત્યારબાદ ઇન્દ્રનીલ રાજ્યગુરુને પોલીસ પોતાની પોલીસ વાનમાં બેસાડીને લઈ જઈ રહી છે. તો વીટીવી ન્યૂઝ પર અમે આપને આ તમામ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ઇન્દ્રનીલના ભાઈ દીપુ રાજ્યગુરુ પર જીવલેણ હુમલો થયો ત્યારબાદ ઇન્દ્રનીલ રાજ્યગુરુ પોતાના સમર્થકો સાથે રસ્તા પર ઉતરી આવ્યા. તો ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવ ઓનલાઈન પર જોડાયા છે. રાજુભાઈ, જે રીતે સમગ્ર ઘટના સામે આવી છે, એક ભાજપના પ્રવક્તા તરીકે આપ સમગ્ર ઘટનાને કેવી રીતે જુઓ છો? લાગે છે સંપર્ક તૂટી ગયો છે, પરંતુ મહત્વના સમાચાર એ છે કે ઇન્દ્રનીલ રાજ્યગુરુને પોલીસ વાનમાં બેસાડીને પોલીસ લઈ જઈ રહી છે. તો રાજકોટથી સીધા લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, જેમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુની અટકાયત પણ કરવામાં આવી છે. સંવાદદાતા અનિરુદ્ધ નકુમ જોડાઈ ગયા છે. અનિરુદ્ધ, જે રીતે લાઈવ દ્રશ્યોમાં જોઈ શકાય છે, ઇન્દ્રનીલ રાજ્યગુરુની અટકાયત કરવામાં આવી છે, સમર્થકો અને પોલીસ વચ્ચે જપાજપીના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. શું વધુ માહિતી છે? ઇન્દ્રનીલ રાજ્યગુરુની અટકાયત કરવામાં આવી છે. તમામ કાર્યકર્તાઓના, મહિલા કાર્યકર્તાઓ હતા તેના ઉપર પોલીસે લાઠીચાર્જ કર્યો છે. તે ઉપરાંત રાજકોટ પોલીસે પત્રકારો ઉપર પણ હુમલો કર્યો છે. પત્રકારો પણ રાજકોટ પોલીસના નિશાના ઉપર છે. કે આજે જે પ્રમાણે વાત કરવામાં આવે તે પ્રમાણે તમને કહ્યું કે જે પ્રમાણે માર મારવામાં આવ્યો છે, એટલે કે રાજકોટની અંદર આખું જે ગુંડાગર્દીનું વર્તન હોય તેવું અત્યારે વર્તન રાજકોટની અંદર, તેના કારણે લઈને આખો માહોલ અત્યારે ગરમાઈ ગયો છે. રાજકોટની અંદર ઇન્દ્રનીલ રાજ્યગુરુ સહિત તમામ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અને તે બહુ મોટી બાબત છે અને બહુ મહત્વની વસ્તુ કે જે ધરપકડ કરવામાં આવી છે તે વસ્તુ યોગ્ય છે. પોતાનો કોઈ પણ રોષ હોય તે રોષ ઠાલવી શકે છે. કોઈ પણ માણસે વિજયભાઈ રૂપાણીને એક રજૂઆત કરવા ઇન્દ્રનીલ રાજ્યગુરુ આવ્યા હતા કે ભાઈ આ હુમલો તમે કેમ કરાવ્યો. પણ બહુ મહત્વની વસ્તુ છે કે અત્યારે હજી માર્ગ પર દોડાદોડી ચાલી રહી છે. હજારોની સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ વિજય રૂપાણીના ઘર પાસે ભેગા થયા હતા અને પોલીસે હુમલો કર્યો હતો. તે ઉપરાંત રાજકોટ પોલીસે પત્રકારોને પણ બહુ બેરહેમીથી માર માર્યો છે. એ બહુ શરમજનક ઘટના રાજકોટ માટે કહી શકાય કે આવતીકાલે જયારે પીએમ આવતા હોય ત્યારે આવી ઘટના બને એ એક શરમજનક ઘટના કહેવાય. કે તમામ પત્રકારોને પોલીસે લાકડી લાકડી માર માર્યો છે. જી, પરંતુ કેટલી શરમજનક ઘટના કહી શકાય કે શા માટે પોલીસે પત્રકારો પર લાઠીચાર્જ કરવાની ફરજ પડે છે? કારણ કે જે પત્રકારો કવરેજ કરી રહ્યા હતા ઇન્દ્રનીલ રાજ્યગુરુની બાઇટ કરી રહ્યા હતા અને ઇન્દ્રનીલ જે પ્રમાણે વાણી વિલાસ કે કોઈ